લોકડાઉનના લાંબા સમયગાળા બાદ ફરીથી જનજીવન ધબકી રહ્યું છે। કોરોના કેસોનો સિલસિલો યથાવત રહ્યો છે। દિવસે ને દિવસે માનવજાત માટે નવા ખતરા સમાન કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે। ત્યારે કેટલાય સમયથી બંધ અનેક ક્ષેત્રોમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહદઅંશે ધંધા રોજગાર માટે છૂટછાટ આપવામાં આવી છે। જ્યારે વાત કરવામાં આવે વાહન વ્યવહારની તો વર્ષના અંતે ભારતમાં કેટલાય અકસ્માત નોંધાયા હોય છે। અનેક વાહન ચાલકો સડક દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે, જે નવાની વાત નથી। ત્યારે સરકાર શ્રી દ્વારા સડક દુર્ઘટના નહીવત બને તે માટે તારીખ 9/9/2020થી 20/9/2020 સુધી હેલ્મેટ ડ્રાઈવ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વાહન ચાલકો દ્વારા સીટ બેલ્ટ, હેલ્મેટ તથા ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય પોલીસમાં જણાવ્યા અનુસાર હેલ્મેટ સાથે માસ્ક પણ ફરજિયાતપણે પહેરવાનું રહેશે, નહીં પહેરનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટ તથા દસ્તાવેજો સાથે રાખવામાં નહીં આવે તો પ્રથમવાર 500 રૂપિયા તેમજ બીજી વખત 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે। એ રીતે તમામ પ્રકારના નિયમોના ભંગ બદલ પ્રથમ વખત 500 રૂપિયા તેમજ બીજી વખત 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે। જોવામાં આવે તો સામાન્ય રીતે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે, ત્યારે સૌ પ્રથમ વખત વિશેષ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે કોરોનાના આ કપરા સંજોગોમાં વાહન ચાલકો પોલીસ જવાનોને કેટલો સહકાર આપશે। લુહારિયા બળદેવ સાથે બનાસરત્ન ન્યૂઝ મહેસાણા।